જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે એવા સ્થળ ઉપર અને એવા વ્યક્તિ સાથે મળશું શાયદ આવા વ્યક્તિ અહીંયા બિલકુલ ઓછા વધ્યા છે અને આ સ્થળના બરાબર ભૂમ્યા છે પહેલાં ભલે આપણે અહીંયાનો વિડીયો બનાવ્યો પણ એમની પાસે રૂબરૂની વાતો કંઈક અલગ છે તો આપણે જાણીશું અને માણીશું કે આખો અહીંયાનો આખા વિસ્તારનો પરિચય લેવાની કોશિશ કરશું બાપા હવે માંડીને વાત કરો કે આ ટીંબાનું નામ આપણે અહીંયા કઈ રીતે જાણીએ છીએ ને પાસે બધી વાત જેમ જેમ આ ગારાવાળો ટીંબો ગારાવાળો ટીંબો બરાબર આ બારોટિયા નિમાનીપોરે રહેતા હા બારુટીયા મારો ટીંબો કહેવાય ગારામારો બરાબર જ્યાં બારોટિયા લડાઈ હોય હા ત્યાંની કોટ છે હા પાંચ પાંચ ફૂટ એ આ કોટ પડી ગયો છે આ એ બતાવશું આ પણ કોટ છે હા આ ચોકટદાર છાતી હામો બાંધેલો હતો બરાબર એ પડી ગયો પછી આની અંદર વઢવું હોય તે આની માલિકો સડી આવે પાછા અને આથી હુવું હોય ત્યારે આ ચોકમાં હુંતા હા હા આ બધો ચોક છે આ આખો આખો એક ખેતર જબરજસ્ત હરખી તરી છે તરીતા હતા બરાબર હવે આની માલિકો

આવે આવીને કે ક્યાં છે બાપુ હાલો જઈએ ત્યાં મોર ધરાકને આયા તો ક્યાં તો કે હામે ટિમેરિયા જો દેખો રહ્યા હા હા આ ઊંધી મોર ધરે થી આ ટિમી વતાડી હા વતાડી આ હામે ટિમોડો આ તરા બરાબર બરાબર મોર ધરો આ આ મોર ધરો હામો તરા બાંધ લ્યો ને હા 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 આ મોર ધરો હા 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 જે આ આપણે ભાઈના ખેતર છે આ ખેતર આ બાણા પતાનો ને પરણા મેરુનો ને ઈ તરા બાંધા હા હા

બરાબર હવાનું કીધું ને આયા ની પ્રોગ્રામ ગોઠવી રાખે કે ભાઈ તમારે વાર આવે એમ છે તો વેલા થતો આ બાર વટિયા ત્યાં ઓડ ઉભો કરી નાખ્યો અને મિલિટરી આને ઓડા ને બંધુ ઘણે રાખી ઘણે રાખી હા ભાગી ગયા રાતો તો આ ટીમ્બા નું નામ શું થયું ગારાવાળો વાળો ટીમ્બો ગારા હા ગારાવાળો વાળો ટીંબો ટીમ્બો અને આ બાજુ આવી ગયું આ કેટલા ગાવ નું બાપરા આ બાર રણ બાર ગાવ રણ

દૂરબીન લઈ આવ્યો હોય તો દેખાય હવાના પર તો દેખાય બરાબર આ પાકિસ્તાન રણ આપણો આપણો રણ છે આપણો એક પરે છે આમ છે તે છે બધું હા 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 બરાબર આ થઈ ગયું રણ એક બાજુ આવી ગયું પાકિસ્તાન અને આ અહીંયા એક બીજો ટીમ્બો છે એ હું રહેઠાણ છે ને એ એક જ ટીમ્બો જ છે સાત સંગો હતો અચ્છા એમાં સાહેબ જ રહે અચ્છા મિલિટરીનો મિલિટરીનો કેપ્ટન હા એ જ રહેતા

બરાબર હવે આ જે અહિયાં નીચે જે બારોટિયા જે રેતા રેતા વાહારો આવે અને ત્યારે એની મને ઊંટ ઘોડા પોતે આમ બેઠા હોય અને પગ મે ડાણી ખુરશી પડ્યો હા હા આવો ડેકોરેશન છે નીચે જોવા દેવું હવે નીચે જઈ અને ઈ તમને બતાવી અને બીજું જેટલું પણ અહીંયા હશે જોયા દેવું બતાવજો જ્યાં સુધી અમારે પાણી નમે થાક છે નીચે સુધી હા કેમ કે આ બીજી વાર બતાવવાનું કારણ કે એ રૂભરૂ ભેગા છે મેં એ એકલા આવીને મારી રીતે બતાવ્યું અને કોઈ સાક્ષી હોય એમાં ફરક પડે બરાબર તો હવે આપણે નીચે જઈને વિડીયો ચાલુ કરીએ હા એ થોડુંક બતાવી દે આ દીવાલ તમે જોયેલ ચાલુ આ દિવાલ કેવડે ઊંચી હતી આ દિવાલ ચાર ફૂટ ને ચાર

જો આ એ જૂનો અવશેષ છે અને આ ટીમી ની ચારો કોર આવી ને આવી દિવાલ છે કોઈ કોઈને એમ લાગતું હોય હા આ ચારો કોર દિવાલ છે મેં તમને ઝીણો થી બતાવેલી છે અને હવે જે નીચે જે મારા જોયા વગરના જે અમુક બાખોરા રહી ગયા છે જે મેં તમને બતાવ્યા છે એ હવે ભીમા બાપા રૂબરૂ જઈને બતાવશે કેમ કે એ અહીંયાના જન્મના ભૂમિયા છે ઓહો આપણી ભાષામાં ઓહો ઓહો કી ભાષામાં મતલબ જૂની દિવાલ જ છે ને શેઠ સુધી છે આ પચાસ હો ફૂટ સુધી જાડી લગભગ લગભગ આ દિવાલ લગભગ ત્રણેક ફૂટ જાડી દીવાલ હોય એવું લાગે

હો હો આ આ ખવાય 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 અને હા આમ વરિયા વાળો વરિયા વાળો જાણે સત્રસ આયા જોયા આવી રીતે આ જબરજસ્ત હતી પણ આવી રીતે સીન આવે છે બરાબર આવો આવો આનથી મોટા અને પાછળ બધા બાખોરા છે અમારી ભાષા આમ કીધા પખેરા પખેરા પખેરા

આ ધરતીમાં જાણે અમે ખજાનો ખોરો આવ્યા હોય એ હું અમને ભાસ થાય રહ્યો અને જુઓ કપડાં વપડા અને જૂતા બૂતા હરખા ના હોય તો લીરા પણ ઉડી જાય હા હરી સાફ કરી નાખો કદાચ કોક દી વર હારે આવા થાય હા જો આ બુંદાઈએ ફૂટા હોય તો આ બફરાથી ટોટલી બંધ હમ હમ આ દિયાભરી ખવરાય ને પાણા પડી ગયા નીચે પડ્યા ના તો લાગે ગરમી માસે પોણા ને હા અને એક આમ ધ્યાન રાખવાની પડે આમ જોવા થાય માથે એક બે જણા બેસી દેતા હોય ને હા રાખતા હોય હવે આપણે આગળ આગળ કઈ બાકી સંપત્તિ લૂંટી બારવટીયા કે ભાઈ જે કોઈ લૂંટારા પેલા બારવટીયા પછી તો લૂંટારા બાપા અહીંયા તો આપણા પાણી કર્યું લાગે માલધારી જો આ ભેખાડ આગળ ખબર જોઈ અજબ ગજબ ઉપરના ચિત્રો બતાવી રહ્યો એ ત્રીસ ચાલીસ ફૂટ ઊંડા ઊંચા છે ત્રીસ ફૂટ ત્રીસ ફૂટ જેટલા અને મુને એમ છે કે આ મોટામાં મોટું આર્યો બાખોરો હોય આ પખેરું તો હા એન મોજ બાપા આ તો જાણે ઊંડું ઊંડું કેટલું હોય છે ભગવાન જાણે એ કાંઈ ખબર નથી

અદભુત આ દ્રશ્યો છે અને બારવટે માણસ ચડતા હોય તો એ એવું નથી કે માણસ આસાનીથી હોય એને કંઈક ને કંઈક તકલીફ હોય કોઈથી વેરઝેર હોય હા ઘણા બધા કારણે માણસ બારવટે ચડે ખરેખર આ જે ચિત્ર જે અહીંયા તમે આવો તો તમને એમ થાશે કે ભાઈ આ વાગડની અંદર આ લોધડાની અંદર

હવામાં વાતું નથી જે અહીંયાના દ્રશ્યો છે આ ઊંચો ડુંગર સામે રણ અને આ ઊંચાળી જગ્યા અહીંયા ઠંડો ઠંડો આવતો પવન અને અહીંયા જે ભાઈ જેને દાયરા દીધા હશે એનો કદાચ આત્મા અહીંયા ફરતો હશે ને તોય ઠરતો હોય છે બરાબર જે અહીંયા જેને મોજ કરી હોય એ તો ભાઈ એને જ ખબર હોય

આજે પણ આપણને થોડું અહીંયા આવવું ટાઈમ જોઈને આવવું પડે કેમ કે આ જગ્યા બહુ દૂર ઓહો હો જુઓ છો કે ચારે બાજુ ધ્યાન રાખી હતી ને એવી ભગવાને આ જાણે ડુંગરની નિર્માણ કરલ જોયું માય બખોલા દેવા છે બાપા આજે એમ લાગે શિયાળી મિયા રેતી ના નહીં તાજા પગ થઈ રહ્યા બરાબર તો જોઈ શકો છો કે આવી રીતે આખા ટીંબાની ઉત્તર દિશામાં વધારે અને આ એક બાજુ થોડુંક જે ચડાય એવું એ બાજુ નથી બાકી ચારેય બાજુ આવાના આવા બાખોરા છે અને અમુક બાખોરા તો એવા છે બાપા આખો પાણો પાણો આખો પોલો તો આમાં તો આખો નીચે પોલો પોલાણો એવું લાગે

હવે આ શિયાળ રીતિ હોય કે આ પગ ભગાડનો છે શિયાળ પગ કેવો હોય આ પગ છે કે ન હોય પણ આ ક્યાં ને કે આ તાજી બઢ છે જોઈ શકો છો કે તાજી બઢ રહે છે ને કોઈ ને કોઈ પ્રાણી હોય શકે ઈ એવું લાગે પ્રાણી શું હે ક્યાં હે પ્રાણી પ્રાણી ફાડી ખાય છે તો એક આગે બીજી ઢભઢ દેખાય રહી તો ભગાડ નહી રહ્યો તો બે પગા વસે ગરકી જાય આવ ખાવ કરતો હે નજીક જાઉં રહ્યો છે તો કંઈ નહીં પણ આ બધા તાજા તાજું કરેલું છે એટલે અહીંયા રાતે જુઓ હો આ બાખુરી આર પાર છે આમાં નક્કી કોઈ સો સો ટકા અહીંયા કોઈ પ્રાણી રહેતું હોય છે કેમ કે આ બધું તાજું છે એટલે તો ખરેખર અહીંયા કોઈ ભૂમિયા સિવાય લઈ આવો ને મરી જાય એવું જુઓ છો ઓહો હો હા તો અજબ ગજબ છે બાપા આ બાખોરું આમ જોવો તો આમાં તો મોજ બધા આમ જ છે

જે એનું સીન આવે છે એ કોઈ અજબ ગજબ થી કમ નથી આ જે આની ઊંડાઈ વીસ ફૂટ જેટલી હે થી વીસ ફૂટ જેટલી અને જે આ આખે આખું દ્રશ્ય છે ખરેખર અદ્ભુત છે ભાઈ ભગવાને બાપા આ તો બહુ ભગવાને ફૂર્તે છે ને ત્યાં ત્યાં નિર્માણ કર્યું હોય એ તો નહીં ડરાય ડરાય છે બાખોર જોઈ લઈ પણ એ હવાય અહીંયા

આ દ્રશ્ય દેખાડતા દેખાડતા આવ્યા અને આને નીચે એવા ને એવા બધા બાખોરા છે તો ઉપર ઉપર હું તમને સીન બતાવી દઉં જુઓ જો કે આ મહાભૂકંપના લીધે આ આખે આખી શિલા છે ખસકી ગઈ છે હે એ નામ હાંઢિયા બાંઢિયા બાંધ જાવ હોય હે ઉપર કળાકાર ભડાકા થાય બેઠા હોય ને કહું બા પીને ભરી બંધુ ચારે બાજુ નજર રાખે એમાં જે જોનારા અને જાણનારા કે છે કે અહીંયા એક માલભા માલધારીની દોસ્તી હોય બીજું અહીંયા કોઈ હાંગો ભાઈ એ ના આવે અને મોડે મોડે મિલિટરીવાળા આવે જુઓ જો આ અહીંયા તમને જે બતાવી રહ્યો છું આ અહીંયાથી નીચે આ ખીણ રહી ત્રીસ ચાલીસ ફૂટ જેટલી છે આમને અહીંયાથી ઓછી થઈ અને અહીંયાથી પાછી આવીને આવી છે અદ્ભુત દ્રશ્ય હવે અહીંયાથી કૂદકો મારું ત્યાં કેવા દેખાય છે ત્યાં નજારો કૂદકો મારું પણ બીક લાગે છે હા જો પડી ગયો તો હો વર પૂરા તો મારે ખા બે અહીં ખોડે પડે એન આવું છે ભાઈ આ જે જબરજસ્ત ટીંબો અને એની અંદર આ ભોકરના પથ્થર ઓહો હાર ભ્રાની ઓફિસ તો અહીંયા લાગે ઊંટ્યા કેમ કે આ પણ શિલા આખી આખી લગભગ ચાર ટ્રક ઊભા રાખી એવી આખી શિલા ત્યાંથી તૂટી ને આમ જતી રહીએ અને આખું ગાડા માર્ગ આમ પડી ગયો છે અદ્ભુત દ્રશ્ય છે અહીંયાના આજે તમને આનો એડ્રેસ પણ આપી દે છે બાપા જોડેથી અને આ ગુગેણી આડું જે ચિત્ર છે ત્યાં થઈને બતાવું કેવું લાગે હે ખરેખર પૈસા દેતે આવું ન જોવા મળે એવું આ સ્થળ છે કેમ કે અહીંયા બારવટીનું રાજ હતું અને વગડ વન વગડામાં કોઈ ના આવે અને આયા પહેલાં હાથ વાર વિચાર કરે કે અહીંયા શું કામે આવ્યા છે બારવટીયા પૂછતા ઓહો હવે ત્યાં નથી જવાય એવું પણ ત્યાં સામેથી બતાવી દઉં હવે શ્વાસ ખરેખર ચડી આવ્યો છે અહીંયાથી જો જો ત્યાં બાખોરા છે બધે બેસી શકે એવું આ ટીંબાના એકો એક સ્થળ માણસને ફૂલ સેફ્ટી પ્રદાન કરે એવું આ ટીંબો થી આ જાણીતો ઘણા બધા નામ છે કોઈ ચોર ટીંબો કીધું પછી એનાથી બહાર ગાણાવાળી ટીંબીથી પણ જાણીતું પણ બહુ દુર્ભગમ્ય સોરી દુર્ગમ્ય સ્થળ છે અને જે અહીંયાથી ઊંચેથી ચારે બાજુનું જે દ્રશ્ય આવ્યું છે નજરાણું જે દેખાઈ રહ્યું છે એ કોઈ જન્નતથી કમ નથી ખરેખર અહીંયા આવી તો આપણને સો વર્ષ પૂર્વ એની ઝાંખી કરાવે એવું આ સ્થળ છે અને ભાઈ અહીંયા જે નજારો છે અદ્ભુત છે એનું વર્ણન નથી કરી શકાય કેમ કે હે ખાડાન હે ખોતરાન તોતિંગ પથ્થર અને આવા બધા બાખોરા અહીંયા માણસો બે કે માલ ઢોર પક્ષી એવું નથી બધાયને સહારો આપતો હોય એવો આ સ્થળ છે અને હવે અહીંયા બધું આવું ને આવું છે હવે બાપાગનથી એડ્રેસ લઈ અને હવે આપણે વિડિયાને એન્ડ તરફ આવી જઈશું ખરેખર આ સ્થળ આવી રીતનું છે ભાઈ હવે આપણે આ સ્થળનું એડ્રેસ નામ નિશાન કઈ રીતે અહીંયા આવવું ભૂમિયા માણસ એવા અહીંયા આવ્યા તો કેતા નહીં તમારી જ્યાં કંઈ ખાંભી ખોડાય ખરેખર એવી જગ્યા છે હવે અહીંયા આવવું હોય પેલું છે રાપર થી ચાલુ કરો પેલું રાપર આવવું પડે રાપર તાલુકા રાપર થી લોદરાણી આવવું પડે હા લોદરાણી થી ગારાવાળી ટીંબી આવવું પડે હા ટીંબી થી આવી પછી એનો વાયરો જે મે હોય અથડાદો હોય

અહીંયા બે કિલોમીટર આપણે ઉગમણી દિશાથી જૂનો માર્ગ છે અહીં બરાબર તો આવી રીતે આ થઈ આપણે બારવટીયા ધાર કે બારવટીયાથી આ સ્થળ પ્રખ્યાત હતું આ ઊંચાઈ કેટલી છે આની અઢીસો ફૂટનો આશરો છે અને અહીંયા આવું બધું સીન ચારુકુર આવી રહ્યું હોય અને અહીંયા અહીંયા આટલા માતલામાં આ ઊંચે ટીમ છે ને બરાબર અને આવી ઊંચા ટીબી ગારાવાળી અઢી સો ફૂટ જેટલો આ ટીંબો ઊંચો છે અને ચાર ગુર મતલબ સંતા એવું સળ છે એટલે ક્યાં નહી ક્યાં એનો સહારો અહીંયા લીધેલ છે તો હવે કોઈ ફરી ઇતિહાસના પાના ઉઠલાવીશું આમાં આપણે જોવાનો રોદ્રણી માં ઘણા સ્થળ છે પણ બીજા વિડીયો તમને બતાવીશું અસંખ્ય સ્થળ છે ઈ પાસે આયના જેટલા ભૂમિયા લગભગ વાગડમાં માં કોક છે બરાબર ઈ પાછું એમ નથી આખા વાગડમાં નામ છે એને મોઢે કેક નાખી બહુ ભૂમિયા છે તો આપણે એક એક સ્થળ આ લોદરાણીનું બહુ જાણીતું અને અહીંયા બોર્ડરના ગામડા અસંખ્ય ઇતિહાસ હોય પણ જે એમને જોયું છે એટલું આપણે ફરી જોઈશું અને જાણીશું અને કોઈ ઇતિહાસના ના ઉજળા પાના ઉથલાવાની કોશિશ કરીશું જે ઇતિહાસ ઉપર અમુક તો જંગ લાગી ગયો હોય એ જંગને થોડોક થોડોક ધીમેરીને પત્તા ઉથલાવશે તો ખાટ ઉતરી જાય તો આવી રીતે આપણે આ જોયો બારવોટી ટીમ્બો